हे स्वामीनारायण, आज आप पाठ नंबर 16 आर्थिक उदारीकरण और वैश्विकीकरण अंतर्गत अपनी नवी आर्थिक नीति बीजू लक्ष्यांक एटले के खानगीकरण विषय अभ्यास करवा जई रह्या छे। गई काले अपने लैक्चर अंदर जोयु के भारत देश नी अंदर 1991 में नवी औद्योगिक नीति ज्यारे अमल में मूकी एना त्रण लक्ष्यांको हता। ए त्रण लक्ष्यांक में एक लक्ष्यांक नी चर्चा अपने गई काले करी चूक्या। એમાં પહેલું લક્ષ્યાંક હતું આર્થિક ઉદારીકરણ, એટલે કે ક્રમશઃ નિયંત્રણો અને અંકુશો ઘટાડવાની નીતિ। ત્યારબાદ બીજું છે ખાનગીકરણ, જેનો અભ્યાસ આપણે આજે કરવાના છીએ, અને ત્રીજું છે વૈશ્વિકીકરણ, જેનો અભ્યાસ પણ આજે આપણે આ પોઈન્ટ પછી કરવાના છીએ। તો ખાનગીકરણ એટલે શું? પ્રાઇવેટીકરણ, ખાનગી શબ્દ આપણે કાલે સમજ્યા કે કોઈ એક વ્યક્તિગત એકમ હોય, કોઈ એક વ્યક્તિની માલિકીનો એકમ હોય, એના નિયંત્રણ હેઠળ હોય, તેને આપણે ખાનગી કહીએ છીએ, બરાબર છે। તો આ ખાનગીકરણ શા માટે સરકારને કરવું પડ્યું? તો પહેલાં તો ખાનગીકરણનો અર્થ સમજીએ। ખાનગીકરણ એટલે શું? તો એવી પ્રક્રિયા કે જેમાં રાજ્ય હસ્તકના જે ઔદ્યોગિક એકમો છે કે રાજ્યએ શરૂ કરેલા નવા નવા કારખાનાઓ છે, કંપનીઓ છે, જેની માલિકી રાજ્ય સરકારની છે, એવા એકમોની માલિકી, જે રાજ્યની માલિકીના એકમો છે એની માલિકી અથવા એ આખો એકમ સંભાળવાની જવાબદારી એટલે કે સંચાલન એ કોઈ ખાનગી વિભાગના અધિકારીઓને સોંપી દેવામાં આવે, એવી પ્રક્રિયાને ખાનગીકરણ કહેવામાં આવે છે। બહુ જ મહત્વનું છે આ। શા માટે કોઈને એમ થાય સરકાર શા માટે આવું કરે કે કંપની સરકાર બનાવે અને પછી પાછળથી એની સંચાલનની જવાબદારી અથવા માલિકી બીજી કોઈ પ્રાઇવેટ કંપનીને આપી દેવામાં આવે? આવું શા માટે કરવામાં આવે? તો આપણે સમજી શકીએ છીએ કે આવું એટલા માટે કે સરકારી તંત્ર હેઠળની જે કંઈ કામગીરી થાય છે એ કેવી થાય છે આપણે બધા જાણીએ છીએ। એની કાર્યક્ષમતા, એની ઉત્પાદન પ્રક્રિયા એ બહુ ધીમી હોય છે। એમાં જોઈએ એવી સારી પ્રોડક્શન વસ્તુનું ઉત્પાદન આપણને મળતું નથી, કામચોરી જોવા મળે છે, અને એને દૂર કરવા માટે સરકારે આ ખાનગીકરણનો એક નવતર પ્રયોગ ઈસવીસન 1991ની નવી ઔદ્યોગિક નીતિથી અમલમાં મૂક્યો। હવે સાથે સાથે થોડી નોલેજ માટે જણાવી દઈએ કે ખાનગીકરણની સૌ પ્રથમ શરૂઆત 1930માં જર્મનના નાઝી સૈનિકોએ પોતાના દેશની આર્થિક વ્યવસ્થા સારી બને એ માટે કરી હતી। કેમ કે આપણે બધા જાણીએ છીએ પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીનો પરાજય થયા બાદ એને આર્થિક રીતે એવી ખુવારી થઈ હતી કે એ બદલો લેવા માટે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ એના ઉપર જે મોટો યુદ્ધ દંડ લગાડવામાં આવ્યો હતો એ યુદ્ધ દંડની ભરપાઈ કરવી અને એમાંથી બહાર નીકળીને પોતાના દેશનો આર્થિક વિકાસ કરવા માટે એ જર્મનીના નાઝી સૈનિકોએ પોતાના ઘણા બધા સરકારી એકમોનું ખાનગીકરણ કરવાની શરૂઆત વર્ષ 1930માં કરી હતી, અને ત્યારબાદ જર્મનીએ ખૂબ જ ઝડપથી આર્થિક વિકાસ હાંસલ કર્યો। આજે પણ વિશ્વમાં જર્મની ભલે બહુ નાનકડો રાષ્ટ્ર છે, ચારે બાજુ જમીનથી ઘેરાયેલો દેશ છે, પણ તેમ છતાંય બીજા વિશ્વયુદ્ધમાં બહુ જબરજસ્ત રીતે પડતી થઈ હોવા છતાંય એ બહુ ઝડપથી આર્થિક વિકાસ હાંસલ કરી અને વિકસિત રાષ્ટ્રોની સરખામણીમાં આવી ગયું। તેનું કારણ છે એને ખાનગીકરણ તરફ ઝુકાવ્યું હતું। 1930માં એમણે શરૂઆત કરી। આપણે 1991ની અંદર ભારત સરકારે એવું નક્કી કર્યું કે આપણા જે સરકારી એકમો છે જેમાંથી આપણને બરાબર લાભ મળતો નથી એ એકમોની માલિકી અથવા એનું સંચાલન પ્રાઇવેટ વિભાગને કોઈ ખાનગી ક્ષેત્રને સોંપી દેવામાં આવે જેથી એની કાર્યક્ષમતા સુધારી શકાય। તો આજે ખાનગીકરણ છે બે માર્ગે થાય, એની બે રીતો છે। કઈ કે બે રીતો? તો પહેલી રીત એ છે કે જાહેર સાહસો માટે જે વિભાગ અનામત રાખ્યા હતા, બરાબર 18 વિભાગો અનામત રાખ્યા હતા આપણે ગઈકાલે ચર્ચા કરી, એમાં એ વિભાગોને ખાનગી વિભાગ માટે ખુલ્લા મૂકી દીધા કે એમાં દરેક વ્યક્તિ પોતાની રીતે કોઈને પણ એમાં ઔદ્યોગિક એકમ સ્થાપવું હોય તો એ સ્થાપી શકે એવી છૂટ આપવી, એક પહેલો માર્ગ કે જે અનામત રાખ્યું છે કે માત્ર સરકાર જ આ ઉદ્યોગ કરશે એના બદલે દરેક વ્યક્તિને એ ઉદ્યોગ કરવાની છૂટ આપવી, બરાબર, પહેલું એક આ થઈ શકે। બીજો માર્ગ છે રાજ્ય હસ્તકની જે સરકારી હસ્તકની કંપનીઓની માલિકી, બરાબર, જે માલિકી છે એ રાજ્ય પોતાની પાસે રાખે, માલિકી રાજ્યની, પણ આખું એનું સંચાલન જે છે એ બીજા કોઈ ખાનગી વિભાગને સોંપી દેવામાં આવે, બરાબર, એટલે ટૂંકમાં બંને ભેગા મળીને કામ કરે એમ, માલિકી રાજ્ય સરકારની જ રહેશે પણ એનું સંચાલન જે છે એ સંચાલન કરવાની જવાબદારી, એની દેખરેખ રાખવાની, એની ઉત્પાદન પ્રક્રિયાથી
કેવો નફો થાય છે, નુકસાન થાય છે, તમામ પ્રકારની જવાબદારી ખાનગી વિભાગને સોંપવામાં આવે આ પ્રમાણે, અથવા કદાચ સરકાર માલિકી ખાનગી વિભાગને વેચી દે, સરકાર એકમ વેચી દે પણ એના સંચાલનની જવાબદારી પોતાની પાસે રાખે. બે રીતે, બે ઊંધું છે, કાં તો માલિકી પોતાની પાસે રાખે અને સંચાલન બીજાને આપે, અથવા સંચાલન પોતાની પાસે રાખે અને માલિકી બીજાને આપે, તો આને ખાનગીકરણ કહી શકાય. ઉદાહરણ તરીકે સમજીએ, આપણે એક ઉદાહરણ સમજીએ કે ભારત દેશની અંદર પ્રાઇમરી સ્કૂલ શરૂ થાય, આપણે ગુજરાતની અંદર ખાસ વાત કરીએ તો એ પહેલા, એ પ્રાઇમરી સ્કૂલની પહેલા પણ પ્રી લર્નિંગ કોર્સ તરીકે આપણે બાળકોને આંગણવાડીમાં મૂકીએ છીએ. તમારા ગામની અંદર પણ આંગણવાડીઓ હશે. એ આંગણવાડીના કામકાજની ગુણવત્તા સુધારવા માટે સરકારે આંગણવાડીના કામકાજનું ખાનગીકરણ કર્યું. તમે જુઓ, કદાચ તમારા ગામની અંદર આંગણવાડી હોય ને, તો ઘણા બધા જિલ્લાની આંગણવાડીઓને સરકારે રિલાયન્સ ગ્રુપને એના સંચાલનની જવાબદારી સોંપી. માલિકી સરકારની, કહેવાય સરકારી જ એકમ, પણ એના સંચાલનની જવાબદારી કોની? તો કે રિલાયન્સ ગ્રુપની. ઉપર લખેલો છે રિલાયન્સનો સિમ્બોલ, રિલાયન્સ આંગણવાડી. સંચાલનની જવાબદારી કે આંગણવાડીમાં કામકાજ કેવું થાય છે, બાળકો આવે છે, એ કામકાજ કરનારી જે ત્યાંની સભ્ય રાખવામાં આવેલી છે, મહિલા સભ્યો, એ વ્યવસ્થિત કર્મચારી કામ કરે છે કે નહીં, એ આંગણવાડીનો હિસાબ કિતાબ, એ તમામ દેખરેખ જવાબદારી જે છે ને, એ માત્ર સંચાલન કરવાની જવાબદારી એ રિલાયન્સ ગ્રુપને આપવામાં આવી, બરાબર. અને માલિકી સરકારે પોતાની પાસે રાખી. તો આમ સંયુક્ત રીતે બંને ભેગા મળી અને કેટલાક એકમો ક્યાંક માલિકી આપી દે, ક્યાંક સંચાલન આપી દે, અને એની કાર્યક્ષમતા સારી બને એવો પ્રયત્ન કરવાનું કામકાજ સરકારે આ ખાનગીકરણની નીતિ અંતર્ગત આ બે રીતે ખાનગીકરણ કરી અને કર્યું. તો કોઈને એમ થાય કે સાહેબ આવું શા માટે કરવું જોઈએ, કેમ કે ખાનગીકરણના ઘણા એવા લાભ છે. તો આપણે જોઈએ પહેલા કે ખાનગીકરણ કરવાથી સરકારને શું લાભ થયો તે જોઈએ. તો સાથે સાથે ખાનગીકરણના લાભ જોતા જઈએ અને એને નોટ ડાઉન પણ આપણે સાથે સાથે એના પોઈન્ટ પણ જોતા જઈએ. તો ખાનગીકરણના નીતિને કારણે બહુ મોટો ફાયદો એ થયો કે દેશમાં ઉદ્યોગ ક્ષેત્રે જે ઉત્પાદન એકમો હતા એની સંખ્યામાં વધારો થયો. કેમ? કેમ કે અહીંયા બધા જ અનામત ઉદ્યોગો હતા, એક જાહેર ક્ષેત્ર વિભાગે ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકી દીધા. કોઈ પણ વ્યક્તિ હવે એ બધા તમામ ઉદ્યોગો પોતાની અનુકૂળતા મુજબ કરી શકતો હતો. એટલે દેશની અંદર ઉત્પાદકીય એકમોની સંખ્યામાં વધારો થયો, એટલે કે ઔદ્યોગિક એકમોની સંખ્યા દેશમાં વધી. પહેલો જ મોટો ફાયદો આ. તો એ ફાયદો લખીએ આપણે, શું ફાયદો થયો? તો ખાનગીકરણના પરિણામે, ખાનગીકરણના લીધે દેશમાં ઔદ્યોગિક ઉત્પાદનના એકમોની સંખ્યા વધી. એટલે કે દેશની અંદર કારખાનાઓ, મિલો, આવી ઔદ્યોગિક ઉત્પાદન કરનારી તમામ સંસ્થાઓ, એનો વધારો થયો. તો સ્વાભાવિક છે, સંસ્થા વધી છે કે બધી બેસી રહેવાનું નથી, સંસ્થા વધી છે, કારખાનાઓ વધ્યા છે, તો સ્વાભાવિક છે ઉત્પાદન પણ વધવાનું છે. એટલે અહીંયા ઉત્પાદન એકમોની સંખ્યા વધી, પહેલો બહુ મોટો ફાયદો આ થયો. નંબર બે, ખાનગીકરણના પરિણામે શું થયું? તો મૂડીગત અને વપરાશી વસ્તુઓના ઉત્પાદનમાં વધારો થયો. મૂડીગત એટલે કે જેમાંથી વધુ નફો, વધુ મૂડી મળે એવા ઉદ્યોગો હતા, વપરાશમાં દૈનિક રોજ વપરાશમાં આવે એવી વસ્તુઓનું ઉત્પાદન હતું, એ ઉત્પાદન ધીમે ધીમે વધવા લાગ્યું. વપરાશી વસ્તુઓનું ઉત્પાદન, મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન વધારે થવા લાગ્યું, જેમાં એમને વધુ નફો મળતો હતો, બરાબર. એટલે મૂડીગત અને વપરાશી વસ્તુઓના ઉત્પાદનમાં પણ વધારો થયો, કેમ કે એ જાણતા હતા કે રોજ વપરાય છે એવી વસ્તુ આપણે રાખીએ તો એની અંદર નફો વધારે થાય, બરાબર. સામે એક ઉદાહરણ તરીકે જોઈએ તો દરરોજ સવારમાં ઉઠીને, અત્યારે તો આધુનિક સમય થઈ ગયો, સવારમાં દરરોજ ઉઠીને આપણે બ્રશ કરવાની જરૂરિયાત ઊભી થઈ, કેમ કે જૂના પદ્ધતિ આપણી લીમડાના કે દાંતણ કે કરવાની જે વ્યવસ્થા હતી બાવળના એ બધું બંધ થઈ ગયું. તો કે કોલગેટનો વ્યવસાય, તો કોલગેટને તમે જો આજ માર્કેટમાં ઘણી બધી કંપનીઓ છે, ઘણી બધી, બરાબર. પેસ્ટ, કોલગેટ તો એક નામ છે બ્રાન્ડનું, પણ એવી અનેક પેસ્ટ આપણે બજારમાં મળે છે, કેમ કે જાણે છે દરરોજ એનો વપરાશ થવાનો છે, તો એની અંદરથી સારો એવો નફો એમને મળી શકે. તો એ વપરાશી વસ્તુઓ જે છે એનું ધીમે ધીમે ઉત્પાદન વધવા લાગ્યું. તો ખાનગીકરણના પરિણામે મૂડીગત અને વપરાશી વસ્તુઓ
એનું ઉત્પાદન વધ્યું, બીજો મોટો નફો આવ્યો, જેમાંથી મૂડી મળે તે નફો વધુ મળતો તે, અને વપરાશ માટે દરેક વપરાશની વસ્તુઓનું ઉત્પાદન વધ્યું. ત્યારબાદ ત્રીજો અને અગત્યનો ફાયદો એ થયો કે જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થયું, સરકારી ક્ષેત્રનું ખાનગીકરણ થઈ ગયું, એટલે જાહેર ક્ષેત્રના એકમોની કાર્યક્ષમતા જે હતી એનો સુધારો થયો. કાર્યક્ષમતા એટલે શું? કામ કરવાની ક્ષમતા. આપણે જે વાત કરી ને કે રિલાયન્સની જે આંગણવાડીઓની આપણે વાત કરી કે જાહેર ક્ષેત્ર હતું આંગણવાડી, સરકારી ગુજરાત સરકાર હસ્તકનું હતું, એનું ખાનગીકરણ કરીને જવાબદારી રિલાયન્સ ગ્રુપને આપી દેવામાં આવી. તો એ જે ખાનગીકરણ કરે બહુ મોટો ફાયદો એ થયો કે આંગણવાડીની અંદર એના હિસાબ કિતાબ, એનો વહીવટ કરનાર જે વ્યક્તિ હતો, એની કામચોરી, એ ક્યારેક આવે ક્યારેક ન આવે, એને જે કંઈ જવાબદારી સોંપવામાં આવી હોય, ગામમાં વ્યવસ્થિત કામ કરે ન કરે. સરકારી ખાતામાં આપણે જોઈએ છીએ દરેક જગ્યાએ એવું જ હોય છે, પણ જ્યારથી જે જિલ્લાની આંગણવાડીનો કોન્ટ્રાક્ટ રિલાયન્સ ગ્રુપને મળ્યો તો રિલાયન્સના અધિકારીઓ આંગણવાડીની પર્સનલી મુલાકાત લે, એના દસ્તાવેજો તપાસે, એનો વહીવટ કોણ કરે છે, કેવી રીતે કરે છે, એની પર્સનલ મુલાકાત ગોઠવી અને બધી માહિતી મેળવે, જેથી કરીને એની કાર્યક્ષમતા, કામ કરવાની જે ક્ષમતા હતી ને સારી થઈ, એ વધુ કામ કરવા લાગ્યા, બરાબર, જેથી કરીને ઉત્પાદનમાં વધુ ફાયદો જોવા મળ્યો. દરેક ક્ષેત્ર, આપણે તો આંગણવાડીનું ઉદાહરણ લઈએ છીએ, આવું દરેક ક્ષેત્રમાં જોવા મળ્યું. સમજી લો કે લોખંડ પોલાદનું સરકારી ઉદ્યોગનું એકમ હોય અને એને પછી ખાનગી ગ્રુપને આપી દેવામાં આવે તો પેલા સરકારી કામકાજ કરનારા મજૂરો હોય શું કરે? પોતાની રીતે કામ કરે ના કરે, કોઈ દેખરેખ રાખનારું હોય નહીં, સરકારના અધિકારીઓ હોય નહીં, એટલે એમાં કામચોરી જોવા મળે. જ્યારે ખાનગીકરણ થઈ જાય એનું, પછી સતત એક અધિકારીઓ હોય, દેખરેખ રાખનાર સુપરવાઇઝરો હોય, મોનિટરિંગ કરનારા લોકો હોય, એટલે એ સતત એને કામ કરતા રહેવું પડે, એટલે ઉત્પાદન ક્ષમતા વધે. તો કાર્યક્ષમતાની અંદર બહુ જ મોટો સુધારો થયો, બહુ મોટો ફાયદો આ જાહેર ક્ષેત્રનું ખાનગીકરણ થવાથી તેની કાર્યક્ષમતામાં સુધારો થયો, એટલે કે એની કામ કરવાની જે ક્ષમતા હતી એ સારી થઈ, વધુ કામ કરે છે, સ્વાભાવિક છે, ઉત્પાદન પણ કેવું મેળવે છે, વધુ મેળવે છે. તો આ તો હતા આવા ફાયદાઓ, ખાનગીકરણના આવા અનેક ફાયદાઓ થયા, લાભ થયા. પણ આપણે કાલે પણ ચર્ચા કરી કે માત્ર લાભ ફાયદા જ હોતા નથી, સાથે ગેરલાભ પણ હોય છે. તો આ ખાનગીકરણના કેટલાક ગેરલાભો પણ હતા, ફાયદા તો હતા, ફાયદા બધાને ગમે, પણ એના કેટલાક ગેરલાભ પણ જોવા મળ્યા. તો જોઈએ આપણે ખાનગીકરણના ગેરલાભ. કે આ ખાનગીકરણ દેશમાં અમલમાં મૂક્યું તો એનાથી માત્ર ફાયદા જ થયા કે એનું બીજું કંઈ પણ પરિણામ મળ્યું? તો એના કેટલાક ગેરલાભ પણ હતા. તો કયા કયા ગેરલાભ હતા? તો ખાનગીકરણના પરિણામે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું. પૈસા જે હતા ને કોઈ એક મોટા એક વર્ગના હાથમાં જતા રહ્યા, કોઈ એક કંપનીના હાથમાં જતા રહ્યા. જેમ કે સમજી લો કે આપણે કીધું કે સરકારે કદાચ ખાનગીકરણ કર્યું, આંગણવાડીનું ઉદાહરણ ચાલે છે આપણે, તો આંગણવાડીનું ખાનગીકરણ કર્યું તો સરકારે આંગણવાડીની જવાબદારી કોઈ નાની મોટી કંપનીઓને આપી? ઘણી બધી દેશમાં તો અનેક કંપનીઓ છે, જવાબદારી કોને આપી? દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ગ્રુપને, અથવા બીજા કોઈ વિભાગને. સમજો કે હમણાં થોડા સમય પહેલા જ અમદાવાદ એરપોર્ટનું ખાનગીકરણ કરવાની વાત ચાલી, લગભગ એકાદ મહિના પહેલા જ સરદાર પટેલ જે આપણું ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, નફો કરતું એરપોર્ટ છે, એમાંથી દર વર્ષે નફો થાય છે, તેમ છતાં એનું ખાનગીકરણ કરવાની વાત થઈ. તો એમાં ખાનગીકરણ કરી જવાબદારી કોને આપવામાં આવી? નાના મોટા ઔદ્યોગિક એકમો નહીં, દેશની સૌથી મોટી અગ્રણી કંપનીઓમાંની એક અદાણી ગ્રુપ, એને એ કંપનીની સંચાલનની જવાબદારી આપવાની વાતો થઈ. તો ટૂંકમાં જ્યારે જ્યારે પણ સરકારે ખાનગીકરણના માર્ગે જવાબદારી અથવા માલિકી આપવાની વાત કરી તો દેશની ઔદ્યોગિક મોટી કંપનીઓને પસંદ કરવામાં આવી. પરિણામે શું થયું કે નફો મળ્યો એ કોને મળ્યો? માત્ર ને માત્ર મોટી કંપનીઓને મળ્યો, એટલે સત્તાનું કેન્દ્રીકરણ થઈ ગયું. ઇજારા સહી થઈ ગઈ કે આ કામ તો આ કંપનીઓ દ્વારા જ થશે, આ કંપનીની પ્રોડક્ટ્સ જ વેચાશે, આ કંપનીઓનો જ માલ સારો, બરાબર, એટલે એક પ્રકારની ઇજારા સહી ધીમે ધીમે આમાંથી ઊભી થઈ. તો ખાનગીકરણના પરિણામે આર્થિક સત્તા જે હતી એક જગ્યાએ ભેગી થઈ, મોટી કંપનીઓના હાથમાં મોટા ભાગની રકમ જમા થઈ, આર્થિક સત્તાનું એક જગ્યાએ કેન્દ્રીકરણ થઈ ગયું, એક જગ્યાએ જમા થઈ ગઈ. તો ખાનગીકરણનો બહુ મોટો લાભ આ ખાનગીકરણથી આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું.
જેથી ઇજારાશાહીમાં વધારો થયો. ઇજારા સહી એટલે આપણે કીધું એમ કે કોઈ એક જ કંપની સંસ્થા વ્યક્તિ એની જ માર્કેટમાં બોલચાલ વધારે હોય અને ઇજારા સહી કહેવાય, એમાં પણ ધીમે ધીમે વધારો થયો. ત્યારબાદ બીજો મહત્વનો ગેરલાભ છે કે ખાનગીકરણથી આપણે કીધું એમ માત્ર ને માત્ર મોટા પાયાના ઉદ્યોગોને જ ધ્યાનમાં રાખીને છૂટછાટો બધી ઘડવા નિયમો ઘડવામાં આવ્યા હતા, એટલે નાના ગૃહ ઉદ્યોગોને કોઈ જાતનો સારો લાભ થઈ શક્યો નહીં. ગૃહ ઉદ્યોગોને કોઈ લાભ થયો નહીં, માત્ર મોટા ઉદ્યોગોને જ વેગ મળ્યો. બહુ મોટો ગેરલાભ આ ખાનગીકરણથી નાના ગૃહ ઉદ્યોગોને લાભ મળ્યો નહીં. કેમ કે જે જે નીતિઓ ઘડવામાં આવી હતી એ મોટા ઉદ્યોગોને ધ્યાનમાં રાખીને જ ઘડવામાં આવી હતી, એટલે નાના પાયાના જે ગૃહ ઉદ્યોગો લઘુ ઉદ્યોગો ગામડાઓમાં ચાલતા હતા એને કોઈ પણ પ્રકારનો ફાયદો આ નીતિથી થયો નહીં, માત્ર મોટા ઉદ્યોગોને વેગ મળી ગયો. મોટા ઉદ્યોગોને વેગ મળ્યો, જે મોટા પાયાના ઉદ્યોગો હતા, જે વધુ મૂડી રોકાણવાળા ઉદ્યોગો હતા, એને માત્ર લાભ થયો, એમની ઇજારાશાહી વધી, એમની આવક વધી, પણ નાના ગૃહ ઉદ્યોગો હતા એક રીતે જોઈએ તો પડી ભાંગ્યા. ત્રીજો ગેરલાભ છે વધુ ખાનગીકરણ થયું, એટલે ખાનગીકરણનો તો એક જ હેતુ હોય, પ્રાઇવેટ વ્યક્તિના હાથની અંદર સંચાલન આવે એટલે એનો હેતુ શું હોય, મુખ્ય નફો મેળવવો. એનો હેતુ એવું ના હોય કે સમાજનું કે દેશના લોકોનું સારું થાય, એ નફો મેળવવા માટે જે કંઈ ઉત્પાદન કરશે એ કરશે, એટલે કદાચ ગુણવત્તા ઘટે, ભાવ વધે એવું જોવા મળે. તો ખાનગીકરણનો બહુ જ મોટો ગેરલાભ એ થયો કે ભાવો અંકુશમાં રહ્યા નહીં, એટલે બહુ મોટી સમસ્યા થઈ, ભાવ વધારાની સમસ્યા થઈ. એટલે આપણે જોઈ શકીએ છીએ કે 1991 પછી ભારતની અંદર ભાવ વધારો સતત દરેક વસ્તુમાં જોવા મળ્યો છે, કેમ કે 1991 પછી જ આ નીતિ અમલમાં મૂકી અને ત્યારથી માંડી એવું નહીં એ પહેલા પણ ભાવ વધારો હતો પણ એ અંકુશમાં હતો, પણ 1991 પછી આપણે જોઈએ છીએ તો સતત ક્રમશઃ ઘણો બધો ભાવ વધારો આપણને જોવા મળે છે. દરેક વસ્તુની અંદર વાત કરી છે આપણે તો એ સતત ભાવ વધારાને કારણે સમાજના મધ્યમ વર્ગના જે લોકો છે એને ઘણી બધી મુશ્કેલી સર્જાય છે. તો મોટો ગેરલાભ બીજો એ છે કે ભાવો અંકુશમાં રહ્યા નહીં, ભાવો અંકુશમાં રહ્યા નહીં અને ભાવ વધારાની સમસ્યા થઈ. તો આમ આ ખાનગીકરણ નીતિને અપનાવવાના કારણે દેશની અંદર કેટલાક લાભ પણ થયા સારા એવા અને કેટલાક મહત્વના એવા ગેરલાભ પણ આપણને અહીંયા જોવા મળ્યા. આમ બંનેની સંયુક્ત અસર ખાનગીકરણની આપણા દેશની અંદર જોવા મળી. ચાલો આગળનો પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો, આપણું ત્રીજું લક્ષ્યાંક વૈશ્વિકીકરણ. 1991ની નીતિનું ત્રીજું લક્ષ્યાંક વૈશ્વિકીકરણ. તો સૌથી પહેલા આપણે એનો અર્થ જોઈશું, કોને કહેવાય વૈશ્વિકીકરણ, બરાબર છે? તો વૈશ્વિકીકરણ એટલે આપણા એક દેશનું નામ જ એવું છે, વૈશ્વિકીકરણ, વિશ્વ સાથે જોડાવું, બરાબર? તો એનો સામાન્ય અર્થ એ થશે કે ભારત દેશનું અર્થતંત્ર છે અને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા, જેને એના પરિણામે શું થશે કે ભારતની વસ્તુઓ, એની સેવાઓ, એની ટેકનોલોજી અને શ્રમ એ બધું વિશ્વ પ્રવાહની અંદર જોડાઈ જાય અને સમગ્ર વિશ્વમાં બહુ જ સરળતાથી પ્રાપ્ત થાય, એને કહી શકીએ આપણે વૈશ્વિકીકરણ. આજે આપણે જોઈએ છીએ કે દુનિયાના કોઈ પણ દેશમાં બનતી વસ્તુઓ આપણે દેશમાં ખરીદી શકીએ છીએ અને આપણા દેશમાં બનતી વસ્તુઓ દુનિયાના કોઈ પણ દેશમાં વેચી શકીએ છીએ. તો આ વૈશ્વિકીકરણના કારણે શક્ય બનેલું છે. તો વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વ સાથે જોડવાની પ્રક્રિયા. તો આપણે પહેલા એનો અર્થ લખીએ, વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા.
આપણા દેશનું અર્થતંત્ર છે અને સમગ્ર વિશ્વ સાથે આપણે જ્યારે જોડી દઈએ ત્યારે આપણે વૈશ્વિકીકરણમાં જોડાયા છીએ એમ કહી શકીએ, જેના પરિણામે જેથી વસ્તુઓ ટેકનોલોજી સેવા અને શ્રમ મહેનત બરાબર બંને અને શ્રમનો પ્રવાહ વિશ્વમાં સરળતાથી વળી જાય. આને કહેવાય વૈશ્વિકીકરણ. એટલે કદાચ આજે આ વૈશ્વિકીકરણમાં આપણે જોડાયા છીએ એટલે કદાચ આજે ભારતનો કોઈ સારી ટેકનોલોજી ધરાવનાર વ્યક્તિ હોય અને કોઈ નવી ટેકનિકલ વસ્તુનું ઉત્પાદન જ્યારે કરશે તો એની ટેકનોલોજીની ઉત્પાદિત થયેલી વસ્તુ એ વિશ્વના કોઈ પણ દેશના કોઈ પણ ખૂણાની અંદર એ બહુ જ સરળતાથી વેચી શકશે. આજે સારું એવું નોલેજ ધરાવનાર વ્યક્તિ હોય એની પાસે સારી એવી આવડત છે, પુષ્કળ મહેનત કરે છે, માનસિક શ્રમ એનો બહુ જબરજસ્ત છે, કોમ્પ્યુટરનું જબરજસ્ત નોલેજ ધરાવે છે તો એ વિશ્વની કોઈ પણ એવી સંસ્થાની અંદર કોઈ પણ કંપની અંદર જોબ માટે એપ્લાય કરી શકે છે. તે જે માનસિક શ્રમ છે. અને ઘણા બધા લોકો એવા પણ છે, આજે આપણે જોઈએ છીએ કે વર્તમાન સમયની અંદર વિદેશમાં જવાનું ચલણ વધ્યું છે તો ઘણા બધા લોકો એવા પણ છે, સામાન્ય લોકો જે અહીંથી વિદેશમાં જઈને ત્યાં જઈ અને મહેનત કરે છે, ખેતી કરે છે કે અન્ય કોઈ નાના મોટા સ્ટોરની અંદર જોબ કરે છે અને સારી એવી આવક મેળવે છે, તો શ્રમ પણ વિદેશમાં જઈ શકે છે. તો ટૂંકમાં વૈશ્વિકીકરણ સાથે જોડાયા એટલે વસ્તુઓ ટેકનોલોજી સેવા દરેકે દરેક વસ્તુ જે છે આજે વિશ્વ સાથે આપણે જોડાઈ ચૂક્યા છીએ. એટલે વિશ્વની વસ્તુઓ આપણા દેશમાં અને આપણી વસ્તુઓ શ્રમ સેવા ટેકનોલોજી વિશ્વના દેશમાં બહુ જ સરળતાથી જઈ શકે છે, ભળી શકે છે. તો આ વૈશ્વિકીકરણની અંદર કેટલાક સુધારાઓ હાથ ધર્યા. કેમ આપણે આ વૈશ્વિકીકરણ અપનાવવું પડ્યું? તો કેમ કે ભારત દેશની અંદર વૈશ્વિકીકરણ એટલા માટે અપનાવ્યું, એના અંતર્ગત કેટલાક સુધારાઓ હાથ ધરવામાં આવ્યા કે જેથી કરીને આપણે વિશ્વ સાથે બહુ સરળતાથી હેરફેર કરી શકીએ આ ચારે ચાર વસ્તુઓ ટેકનોલોજી શ્રમ કે સેવાનો. તેના માટે કેટલાક સુધારાઓ દાખલ કરવામાં આવ્યા. તો પહેલા આપણે જોઈએ સુધારાઓ. વૈશ્વિકીકરણ અંતર્ગત ભારતમાં કયા કયા સુધારાઓ થયા? તો પહેલો સુધારો એ હતો ભારતની અંદર વૈશ્વિકીકરણ માટે કે બે દેશો વચ્ચે વૈશ્વિકીકરણના મહત્વના સુધારાઓ જોઈએ છે. એમાં પહેલું જ છે કે જ્યારે બે દેશ વચ્ચે વ્યવહાર કરવાનો છે, એક દેશ બીજા દેશમાં બીજા દેશની વસ્તુ જે તે દેશની અંદર આવવાની છે બરાબર, તો એ બંને વચ્ચેના અવરોધો જે છે એ હોવા જોઈએ નહીં. જો અવરોધ હશે તો ખામીયુક્ત માલ અથવા નીચી કક્ષાની ટેકનોલોજી ઓછી ગુણવત્તાવાળી પ્રોડક્ટો એ એકબીજાના દેશોમાં સપ્લાય થશે, એવું ન થાય એટલા માટે બંને દેશના વ્યાપારના જે અવરોધ છે એને દૂર કરવા પહેલું જ મોટું સુધારો. એ શું સુધારો કરવામાં આવ્યો? તો કે બંને દેશો વચ્ચેના વ્યાપારના અવરોધ દૂર કરવા પહેલો જ સુધારો આ કર્યો કે કોઈ પણ બે દેશ હોય એ બે દેશ વચ્ચે જો કોઈ અવરોધ આવતો હોય વ્યાપાર કરવાની અંદર તો એ અવરોધોને દૂર કરવા, પોતાના રાજનૈતિક સંબંધો જે હોય તે પણ વ્યાપાર બાબતમાં સંબંધોની આડઅસર ઊભી થવી જોઈએ નહીં, તો પહેલાં અવરોધો દૂર કરવા જોઈએ. બીજું, એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું કે બે દેશ વચ્ચે મૂડીની હેરફેર બહુ જ સરળતાથી થઈ શકે એટલા માટે બેંકની સુવિધાઓ વધારવી જોઈએ, સ્થાનિક કક્ષાએ વ્યક્તિઓને જે તે દેશના અંદર ટ્રાન્સફર કરવા માટેની સુવિધાઓ મળવી જોઈએ. કેમ કે આપણે જોઈશું કાલે પણ કે આપણી વસ્તુ આપણે બહાર ક્યાંય વેચવાની છે તો ત્યાંથી આપણને શું મળશે, વસ્તુ વેચશું કે સમજો કે અહીંની કોઈ વસ્તુ અહીંના સરસ મજાના ગુજરાતના સમજીએ કે નાસ્તાના ખાણી પીણીના બહુ વખણાય છે, ઘણા બધા લોકો છે એવા ગુજરાતના કે અહીંથી ફાફડા ને ગાંઠિયા ને થેપલા ને ખાખરા ને બધું બનાવી એનું સરસ મજાનું પેકેજિંગ કરી અને અમેરિકા જેવા દેશની અંદર બહુ જ મોટા પાયે વેચાણ ચાલે છે, જબરજસ્ત વેચાણ ચાલે છે આનું. ઘણા બધા લોકો એવા છે અને અમેરિકાના લોકો તો કાયમ પેલા ફાસ્ટ ફૂડ ઉપર જીવેલા, એટલે આપણો ખોરાક એમને ટેસ્ટી ચટપટું મજા આવી જાય, ફાફડા ફાફડા કરતા જાય અને ખાતા જાય, તો બહુ જબરજસ્ત વેપાર એનો ચાલે છે બરાબર. તો એ જે વેપાર એ ફાફડા ખરીદી છે ને અહીંયા રૂપિયાનું ચલણ નથી, ડોલર મળે છે. તો તમે અહીંથી ખાખરા વેચીને અહીંયા પહોંચાડ તમને ડોલર મળ્યા, તો હવે ડોલર લઈને તમે તમારા ગામના પસાભાઈની દુકાને કઈ વસ્તુ લેવા જશો કે આ ડોલર અને મને 100 ગ્રામ સિંગ આપો, તો એ પસાભાઈ કંઈ કરશે ને ના પાડી દેશે, એ ડોલર અહીંયા ચલણમાં નથી, અહીંયા એનું કંઈ મૂલ્ય આવશે નહીં. તો આપણે શું કરવું પડે? એને રૂપિયામાં રૂપાંતર કરવો પડે, કન્વર્ટ કરવો પડે. તો એના માટે આપણે બેંકનો સહારો લેવો પડશે. હવે તમે બેંકમાં જાઓ છો અને બેંકવાળા પણ એ કામ કરવાની ના પાડી દેતો,
તો સ્વાભાવિક છે તમે ડોલરને કંઈ મૂલ્ય તમારે એના માટે કંઈ કામનું નથી. તો એના માટે એવી વ્યવસ્થા ઊભી કરી દરેક દેશ માટે કે જે વેપાર કર્યો એનું જે ચલણી નાણું જે આપણે મળે છે એ લોકો બહુ સરળતાથી વિના અવરોધે પોતાના દેશની કરન્સીમાં ટ્રાન્સફર કરી શકે. તો મૂડીની હેરફેર બહુ સરળતાથી થઈ શકે એવી વ્યવસ્થાની ગોઠવણ કરવી બીજો મહત્વનો હેતુ એ હતો. કેવી પરિસ્થિતિ નિર્માણ કરવું? તો કે મૂડીની હેરફેર સરળતાથી થઈ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવું. બહુ મોટો અગત્યનો ફાયદો. હા, ત્યારબાદ છે આગળ બીજો સુધારો શું હતો? એક સારી પરિસ્થિતિ નિર્માણ કરી દીધું, બરાબર છે. ત્યારબાદ શું હતું? તો કે ટેકનોલોજીના હેરફેરના અવરોધો દૂર કરવા. નવી ટેકનોલોજી રોજ દરેક દેશોમાં શોધાય છે, તો એના માટે જો કોઈ અવરોધ આવતો હોય ટેકનોલોજીના હેરફેર માટે જો કોઈ અવરોધ આવતો હોય તો એ દૂર કરવા, જેથી કરીને એક દેશની ટેકનોલોજી બીજા દેશમાં બહુ જ સરળતાથી પહોંચી શકે અને ત્યાંના લોકો પણ એ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે. ત્યારબાદ છે વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે શ્રમની હેરફેર જે છે મુક્ત રીતે કરવી. કોઈ કામ કરવા માટે જાય છે તેને બીજો કોઈ ખર્ચ ન લાગવો પડે, બરાબર છે. એ બહુ સરળતાથી આવવા જવાનો ખર્ચ બરાબર છે, બાકી ત્યાં જઈને ટેક્સ ભરવો કે આ તે એવું ન હોવું પડે. શ્રમની હેરફેર જે છે એ મુક્ત રીતે થાય, વસ્તુઓ સેવાઓ માલ એના પર ટેક્સ ને બધું બરાબર છે, પણ જે પોતે મહેનત કરીને ત્યાં કમાવાનો છે એના માટે એ મુક્ત હેરફેર, શ્રમની હેરફેર મુક્ત રાખવી. તો જુદા જુદા દેશો વચ્ચે શ્રમની હેરફેર મુક્ત રીતે કરવી. ચોથો સુધારવા, જુદા જુદા દેશો વચ્ચે શ્રમની હેરફેર મુક્ત રીતે કરવી, બરાબર. આ ચારે ચાર સુધારાઓ વૈશ્વિકીકરણ અંતર્ગત આપણા દેશની અંદર કરવામાં આવ્યા. લાભ શું થયો? આ વૈશ્વિકીકરણ અપનાવ્યા નથી, આપણને ફાયદો શું થયો? તો આપણા આગળનો નેક્સ્ટ પોઈન્ટ છે વૈશ્વિકીકરણના લાભ, કે આપણે આની સાથે જોડાયા તો આપણને દેશને શું ફાયદો થયો. તો જોઈએ વૈશ્વિકીકરણના લાભ. દેશના અર્થતંત્ર અને વિશ્વના અર્થતંત્ર સાથે આપણે જોડી દીધું, તો એનાથી દેશને શું લાભ થયો? તો જોઈએ. પહેલો લાભ છે કે માત્ર લાભ જ થયો નહીં, અસરો આપણે તપાસીએ કે વૈશ્વિકીકરણની આપણા દેશની અંદર આટલા સુધારા અમલમાં મૂક્યા શું અસર થઈ. તો કેટલાક લાભ પણ થયા, કેટલાક ગેરલાભ પણ થયા, મિશ્ર અસરો જોવા મળી. તેમાં પહેલા આપણે જોઈએ લાભ. તો વૈશ્વિકીકરણના પરિણામે દેશની અંદર વિદેશી મૂડીરોકાણ વધ્યું, સૌથી મોટું એને પ્રોત્સાહન મળ્યું. તમે જો 1991 પછી દેશની અંદર કેટલી વિદેશી કંપનીઓ ભારતની અંદર રોકાણ કર્યું. આજે દેશની અંદર ઘણી બધી વિદેશી કંપનીઓનો માલસામાન વેચવા આવે છે, જેનો ઉપયોગ દેશની જનતા બહુ જ પુષ્કળ કરે છે. આમ તો જોઈએ તો એનાથી એક પ્રકારનો લાભ છે કે વિદેશી વસ્તુ મળી આપણને, ગેરલાભ પણ છે કે આપણા રૂપિયા જે બધા છે વિદેશમાં જાય છે. એનું સરસ મને એક ઉદાહરણ જોઈએ તો વર્તમાન સમયની ટેલિકોમ કંપનીઓ આઈડિયા, એરટેલ, વોડાફોન આ બધી જોઈએ વિદેશી કંપનીઓ છે. તમે ગણતરી કરો, અંદાજ મેળવો કે કદાચ આઈડિયા ભારત દેશના 131 કરોડ જનતા છે, આઈડિયા સાથે આપણે ખાલી એક ઉદાહરણ સમજીએ કે એની પાસે કદાચ 50 કરોડ ગ્રાહકો આઈડિયા સાથે જો કદાચ જોડાયેલા હશે અને દરરોજ એક વ્યક્તિ પાસેથી માત્ર 1 રૂપિયાની પણ જો આવક મેળવે છે તો આઈડિયાની પર ડે આવક 50 કરોડ રૂપિયા છે. તમે સમજી શકો છો આ બહુ મોટું ઉદાહરણ છે. સાથે સાથે દરરોજ પીવાતા ઘણા બધા પીણા છે, થમ્સઅપ છે, કોકોકોલા, પેપ્સી ઘણા બધા છે, જે બધી વિદેશી કંપનીઓ છે જેનો ઉપયોગ આપણે અહીંયા કરીએ છીએ, મોત્સો ખાતર દરરોજ પીવાય છે. પણ એ પીવા પાછળ તમે એક બોટલ કદાચ 10 રૂપિયાની પીવો છો તો એમાંથી 2 કે 3 રૂપિયા સીધા જે તે કંપનીને મળે છે. તમે વિચારો રોજની કેટલી પ્રોડક્ટ્સનો ઉપયોગ થતો હશે, બરાબર. એક ફાયદો થયો કે વિદેશી વસ્તુઓ દેશની અંદર મળવા માંડી, સાથે એનો ગેરલાભ પણ છે. આપણે કીધું કે માત્ર ક્યારે લાભ મળતા નથી, એનો ગેરલાભ પણ છે કે દેશનું બહુ મોટું મૂડી, બહુ મોટું ધન વિદેશમાં જાય છે, બરાબર. તો પહેલા આપણે અહીંયા લાભ જોઈ છે, તો લાભની ચર્ચા કરી. તો વિદેશી લોકો દેશની અંદર મૂડીરોકાણ કરવા માટે પ્રોત્સાહિત થયા. તો પહેલો જ લાભ આ વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળ્યું. વિદેશી મૂડીરોકાણને
પ્રોત્સાહન મળ્યું. અને ભારત જેવો દેશ જ્યાં 131 કરોડની જનતા છે, એટલે કોઈ પણ કંપની દેશમાં રોકાણ કરવા માટે બહુ જ સરળતાથી તૈયાર થઈ જાય, કેમ કે એની પ્રોડક્ટ્સ અહીંયા બહુ ઝડપથી વેચાઈ જશે. તમે વિચારી લો કે એને જે ઘણું બધું ઉત્પાદન કર્યું, કોઈ પણ એક પ્રોડક્ટનું ઉત્પાદન કર્યું, એને દેશની 131 કરોડ જનતા છે, બધા ખાલી એકવાર વાપરે ને, બીજી વાર ના લે કંઈ નહીં, એકવાર જેવી હોય એવી એકવાર ટ્રાય કરે ખાલી, એટલે 131 કરોડ પ્રોડક્ટ વેચાય. તમે વિચારી લો કે એક પ્રોડક્ટ ઉપર એને 10 રૂપિયાનો નફો રાખ્યો તો એને ઘણો બધો નફો થઈ જાય, 1300 કરોડ નફો. એટલે દેશની અંદર ઘણી બધી કંપનીઓ બને છે ને, રોજ કેટલી કંપનીઓ ઉઠી પણ જાય છે, બરાબર, ઘણી બધી કંપનીઓ ચાલે છે એવી. એટલે દેશની અંદર વિદેશી મૂડીરોકાણ આ વૈશ્વિકીકરણના કારણે વધ્યું. ત્યારબાદ છે બીજું, વિદેશમાં વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી વસ્તુઓ છે દેશમાં સરળતાથી મળતી થઈ. વિકસિત દેશોની વસ્તુઓ સરળતાથી દેશમાં મળવા લાગી. ઘણી બધી વસ્તુઓ એવી હતી કે જે માત્ર વિદેશમાં ઉત્પન્ન થતું હતું, જેમ કે સમજી લે કે એપલ ના આઈફોન, બરાબર, વિદેશમાં ઉત્પન્ન થાય છે. હવે કદાચ નેક્સ્ટ થોડા સમયમાં એપલ ભારતમાં ઉત્પાદન શરૂ કરવાના છે, ચાઇનામાંથી બંધ કરી, તે બરાબર છે થાય ત્યારે, પણ અત્યારે સમજી કે વિદેશમાં ઉત્પન્ન થાય છે. બહુ સારા સ્માર્ટ બ્રાન્ડ ફોન છે, એ કદાચ ભારતના લોકોને જોતા હોય તો વૈશ્વિકીકરણ સાથે આપણે જોડાઈએ તો આપણે એ વિદેશી કંપનીઓની વસ્તુઓ દેશની અંદર બહુ જ સરળતાથી આપણે આપણા ઘરે બેઠા બેઠા મંગાવી શકીએ છીએ. આ બહુ મોટો મોટો ફાયદો એ કે વિકસિત દેશોમાં જે સારી વસ્તુઓ બને છે એનો ઉપયોગ આપણે આપણા દેશની અંદર કરી શકીએ છીએ. ત્યારબાદ ત્રીજો ફાયદો, એનો ત્રીજો લાભ જોઈએ. ભારત જેવા વિકાસશીલ દેશો છે જેને હજુ વિકાસની પ્રક્રિયા શરૂ થઈ છે, ચાલુ છે, તો એને વિશ્વની હરીફાઈમાં ટકી રહેવા માટે શક્તિ પ્રાપ્ત થાય છે. તમામ વિકાસશીલ દેશોની વાત છે, પણ આપણે અહીંયા ભારતની વાત કરીએ. ભારત જેવા વિકાસશીલ રાષ્ટ્રોને વૈશ્વિક હરીફાઈમાં ટકી રહેવા માટે શક્તિ પ્રાપ્ત થાય છે, કેમ કે આપણે વિકાસની પ્રક્રિયા ચાલુ છે અને વિશ્વ સાથે જો આપણે કદમ મિલાવ્યો તેની સાથે હરીફાઈમાં ટકી રહેવું પડે, એટલે સારી પ્રોડક્ટો બનાવીને વિશ્વકક્ષાએ વેચાણ કરી સારો નફો મેળવી અને દેશના અર્થતંત્રને આપણે ઊભું કરી શકીએ છીએ. એટલે નેક અર્થતંત્રને સારી એવી ચેતના મળી અને આપ વિશ્વના અર્થતંત્ર સાથે ભારતના અર્થતંત્રને પણ આગળ વધારી શકીએ છીએ, તો એવી શક્તિ પણ એને પ્રાપ્ત થાય છે. તો આ તો જોઈએ આપણે લાભ, સાથે સાથે એટલા કેટલાક ગેરલાભ પણ જોઈએ, વૈશ્વિકીકરણના ગેરલાભ, કેમ કે કીધું એમ માત્ર લાભ મળવા અશક્ય છે, તો સાથે સાથે કેટલાક ગેરલાભ પણ આપણને મળે છે. તો ગેરલાભ એ કે વૈશ્વિકીકરણથી સરકારે વૈશ્વિકીકરણનો મુદ્દો એટલા માટે અમલમાં મૂક્યો કે વૈશ્વિક કંપનીઓ જ્યારે ભારત દેશમાં રોકાણ કરશે તો એનાથી ઘણી બધી રોજગારીની સમસ્યા છે ને દૂર કરી શકાશે, ગરીબી દૂર થશે, બેરોજગારી દૂર થશે, દરેકને કામ મળશે. પણ વાસ્તવમાં સરકારે જે પ્રમાણે ધારેલી સફળતા હતી એ સફળતા, હા, અમુક અંશે ગરીબી બેરોજગારી દૂર કરી શકાય, પણ સરકારને ધારી સફળતા ગરીબી અને બેરોજગારી દૂર કરવામાં મળી નહીં. તો મોટો ગેરફાયદો આ પહેલો છે કે સરકારે જે પ્રમાણે ગરીબી અને બેરોજગારી સફળ એમાં સફળતા મળશે એવી જે ધારણા કરી હતી એ પ્રમાણે સફળતા મળી નહીં. તો પહેલો ગેરફાયદો આ, સરકારને ગરીબી અને બેરોજગારી ઘટાડવામાં ધારી સફળતા ન મળી. હવે કોઈને એમ થાય કે કેમ સાહેબ, વિશ્વના ઘણા બધા એકમો આપણા દેશમાં સ્થપાય, કંપનીઓ સ્થપાઈ, તો પછી એમાં આપણને સફળતા કેમ ના મળી? કારીગરો તો એની અંદર જોડે, પણ વૈશ્વિક જે વિકસિત રાષ્ટ્રો દેશની અંદર જ્યારે પોતાની કંપનીઓ નાખી, તે વિકસિત રાષ્ટ્રો હતા, એમની ટેકનોલોજી બહુ જ જબરજસ્ત હતી, એની અંદર મજૂરોના બદલે રોબોટ્સ દ્વારા કામકાજ થતા હતા, યાંત્રિકીકરણનો ઉપયોગ કરી અને પોતાની વસ્તુઓ પ્રોડક્શનનો ઉપયોગ કરતા. તમે આજે કદાચ કોઈ પણ મોટી કંપની જોઈ લો, બરાબર, અને એ કંપનીની અંદર તમે જો સમજી લો કે આપણે વેફર બનાવવાની કારખાનો જોઈ લઈએ, કે આપણા દેશની અંદર તો બાલાજીને સમ્રાટ ચાલે છે, પણ લેઝનું કારખાનું કદાચ યુટ્યુબમાં સર્ચ વિડીયો જોજો,
આખો એકમ તમે આખું કારખાનું જોશો તેમાં માત્ર પેકેજિંગના સમયે મજૂર તરીકે માણસ આપણને દેખાશે, બાકી બધું જ કેમ યાંત્રિક સિસ્ટમ ટેકનોલોજીથી થતું હશે, માણસોની કઈ જરૂર જ નથી. હવે માણસોની જરૂર નથી, સ્વાભાવિક છે, માણસોને કામ મળવાનું નથી, કામ મળવાનું નથી તો બેરોજગારી જવાનું નથી, બેરોજગારી નહીં જાય તો ગરીબી પણ નહીં જાય, એટલે પરિણામે સરકારને ધારી સફળતા મળી નહીં. કેમ કે નવા પ્લાન્ટ નખાયા પણ બધા ટેકનોલોજી વાળા પ્લાન્ટ હતા, યાંત્રિકીકરણ વાળા પ્લાન્ટ હતા, માત્ર યંત્રોથી કામ થઈ જતું, મજૂરની જરૂર ઓછી પડતી હતી, એટલે સરકારને એમાં ધારી સફળતા મળી નહીં. બીજો પ્લાન્ટ હતો, વિકાસશીલ દેશોને નિકાસ વૃદ્ધિ દ્વારા જે લાભ મળવા જોઈએ તે પૂરતા પ્રમાણમાં મળ્યા નહીં. સરકારે કદાચ એવું લક્ષ્યાંક નક્કી કર્યું હતું કે વિદેશી કંપની દેશની અંદર આવશે, અહીંયા રોકાણ કરશે, અહીંયા પ્રોડક્ટ બનાવશે અને બહાર વેચશે, એટલે એનો જે નિકાસનો લાભ છે ને એ દેશને મળશે, એનો ટેક્સ મળશે. પણ એ કંપનીએ પ્રોડક્શન કેટલું કર્યું, ઘણું બધું પ્રોડક્શન કરતા હોવા છતાં દેશની જનસંખ્યા એટલી વિશાળ છે કે એમના પ્રોડક્શનની તમામ ઉત્પાદિત વસ્તુઓ દેશમાં જ વેચાઈ જાય છે, એટલે કંપનીને નિકાસ કરવાની જરૂરિયાત ઊભી થતી જ નથી, નિકાસ ન કરતા સરકારને ટેક્સ મળતો નથી, એટલે નિકાસની વૃદ્ધિ દ્વારા જે સરકારને આવક મળવાની હતી એ આવક મળી શકી નહીં. તો વિકાસશીલ દેશોના નિકાસની વૃદ્ધિ દ્વારા જે લાભ મળવો જોઈએ એ લાભ ન મળ્યો. વિકાસશીલ દેશને નિકાસની વૃદ્ધિનો લાભ મળ્યો નહીં. કેમ કે જેટલી ઉત્પાદિત વસ્તુ હતી એ દેશમાં જ વપરાઈ જતી હતી, એટલે નિકાસ કરવાનો કોઈ સવાલ ઊભો થતો જ નહોતો અને એનો કોઈ લાભ પણ મળ્યો નહીં. સાથે સાથે વૈશ્વિકીકરણથી આજે તમે સમજી લો કે દુનિયાના દેશોના સાથે વેપાર કરવો તો કોણ કરી શકે, રિલાયન્સ, ટાટા, અંબાણી આવી મોટી મોટી કંપનીઓ જ વિશ્વ સાથે વેપાર કરે છે. આપણી આજુબાજુની નાની મોટી કંપનીઓ આપણે ઘણી બધી જોઈ છીએ, કોણ કરે છે વેપાર વિશ્વ સાથે, કરી શકાય છે, એ હરીફાઈમાં વૈશ્વિક હરીફાઈમાં ટકી પણ શકતા નથી. એટલે આ વૈશ્વિકીકરણનો મોટો લાભ કોને મળ્યો, માત્ર મોટા પાયાના ઉદ્યોગોને લાભ મળ્યો, નાના ઉદ્યોગો જે છે એને લાભ મળ્યો પણ ઓછો મળ્યો, એમના જેટલો વિસ્તૃત લાભ એમને મળ્યો નહીં. તો મોટા ભાગનો લાભ, મોટા ભાગનો લાભ મોટા ઉદ્યોગોને મળ્યો, જ્યારે નાના ઉદ્યોગોને ઓછો લાભ મળ્યો. એટલે કે મોટા ભાગના જે લાભ હતા એ માત્ર ને માત્ર વધુ મૂડી રોકાણ ધરાવનારા જે ઉદ્યોગો હતા એને જ વધારે લાભ થયો, નાના ઉદ્યોગોને જોઈએ એવી સફળતા એમાં મળી નહીં. તો આમ આપણે અહીંયા વૈશ્વિકીકરણના લાભ અને ગેરલાભ જોયા, આપણે આટલા સુધી રાખીએ અહીંયા. આવતીકાલે એથી આગળ આપણે જોઈશું કે વૈશ્વિકીકરણ સાથે સાથે WTO વિશ્વ વ્યાપાર સંસ્થા વિશે, બરાબર છે, ત્યાં સુધી આપણે અહીંયા આપણે રાખીએ.